ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ આજે આપણે સ્ટાન્ડર્ડ ઇલેવન્થ ગુજરાતી ચેપ્ટર નંબર ટુ ખરીમા કે જેનો પાર્ટ નંબર ટુ વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો આપણે આ અગાઉ આ ખરીમા પાઠનો પાર્ટ નંબર વન વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ તો એ પાર્ટ વનની અંદર પ્રસંગ નંબર એક અને પ્રસંગ નંબર બે વિશે આપણે માહિતી મેળવેલી કે જેની સંક્ષિપ્ત માહિતી આપણે મેળવ્યા બાદ પ્રસંગ નંબર ત્રણ છે એ વિશે ભણીશું નાનકડો ચાર વર્ષનો કુસુમા તેની માતા તેને બાળપણમાં જ એકલો મૂકી અને મૃત્યુ પામે છે ત્યારબાદ તે માવિહોણો બાળક દરેકને પોતાની માતા પાછી ક્યારે આવશે એવા બાળ સહજ પ્રશ્નો પૂછ્યા કરે છે પણ તેને કોઈ સંતોષકારક જવાબ આપી શકતું નથી એક દિવસ ઘરમાં એક યુવતી સામાન સાથે તેને દાખલ થતી દેખાય છે અને તે તેને તમે અહીંયા રોકાશો કે જતા રહેશો તમે મારા કોણ થાવો વગેરે જેવા પ્રશ્નો પૂછી લે છે પરંતુ તે સ્ત્રી કુસુમાયુદને બહેન કહેવાનું કહે છે ત્યારે કુસુમાયુદ ખૂબ જ નિરાશ થઈ જાય છે કે આ તેની ખરીમા નથી કુસુમા યુદ્ધને આ અપરમાં કાળજીથી ઉછેરવાનો પ્રયત્ન કરે છે તે તેના જીવનમાં નિયમિતતા લાવે છે પરંતુ એક ખરીમાની જેમ વાત્સલ્ય ભાવ કે માતૃત્વ ભાવની અનુભૂતિ કરાવી શકતી નથી એક દિવસ બાળક બીમાર પડે છે અને અપરમાં તેને દવા પીવા માટે સૂચવે છે જેથી કુસુમાયુદ્ધ આનાકાની કરે છે જેથી અપરમાં કહે છે કે જો આપણે દવા ન પીએ તો મરી જઈએ જેથી કુસુમાયુદ્ધ પોતાની ખરી માને મરી શકાશે તેવા તેને વિચારો આવે છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રસંગ નંબર ત્રણનો આગળ અભ્યાસ કરીશું ભાઈ તમને શું થાય છે નિત્ય નિયમ પ્રમાણે નાહીને જમવા આવતા બાળકને માતાએ પૂછ્યું કાંઈ નહીં બહેન કુસુમા યુદ્ધે જવાબ આપ્યો પણ તમારી આંખો તો લાલ થઈ ગઈ છે મને ખબર નથી અને આ શરીર ઉપર રૂવા ઊભા થઈ ગયા છે જરા ટાઢ વાય છે ત્યારે તમે નાહ્યા શું કરવા નાહ્યા સિવાય જમાય નહીં અને જમ્યા સિમાય સિવાય તો નિશાળે કેવી રીતે જવાય કુસુમા યુદ્ધે પોતાના જીવનને ઘડતા એક ગૃહ નિયમનું પ્રમાણ ટાંક્યું એક કરતાં એમ કરતાં બાળક વધારે કંપી ઉઠ્યો માતાએ જોયું કે કુસુમયુદ્ધના દાંત કકડી ઉઠતા હતા એણે બૂમ પાડી અરે બાઈ જો ને ભાઈને તાવ તો નથી આવ્યો ને નોકરબાઈએ આવી બાળકના શરીરને હાથ અડાડ્યો અને કહ્યું બા સાહેબ શરીર તો ધીકી ઉઠ્યું છે આમ એકદમ શાતી થયું હું નવરાવતી હતી ત્યારે મને શરીર જરા ઊનું લાગતું હતું ત્યારે તે નવરાયો શું કામ મારા મનમાં કે અમસતું જશે જા જા પથારી પાથરી ભાઈને સુવાડી દે બરાબર ઓઢાડજે હું ડૉક્ટરને બોલાવું પણ બહેન મારી નિશાલનું શું નોકરબાઈના હાથમાં ઉચકાતા કુસુમાયુ પૂછ્યું માતાને આ બાળકની નિયમિત ભક્તિ જોઈ દયા આવી તે બોલી ઉઠી માય નિશાળ આવા તાવમાં જવાય જઈને સૂઈ જાવો ભાઈ હો હું આવું છું અહીંયા કુસુમયુદ્ધને જે રીતે અપરમાએ નિમિત રીતે જે એની કાળજી જેના જતન કર્યા હોય તેના લીધે તે ખૂબ જ વ્યવસ્થિત જીવન જીવતો હોય એટલા માટે આવી બીમારીમાં પણ તે પોતાની શાળાનું શું થશે તેવા વિચારો વ્યક્ત કરે છે જેથી માતા તેને હળવો ઠપકો આપી અને ડૉક્ટરને બોલાવી અને તેને સૂવાનું સૂચન કરે છે નોકરબાઈ બાળકને ઉંચકી લઈ ગઈ માતા બબળી ઉઠી ભાડૂતી માણસો તેમને શી કાળજી શરીર ઊનું હતું ત્યારે નવરાયું જ શું કામ પણ નોકરને શું અહીંયા એ નોકરને ઠપકો આપતાં તેને ભાડૂતી માણસો કહે છે અપરમાં છે કે આટલું શરીર એનું ધકતું હતું આટલું એ ગરમ એનું શરીર હતું તો એને નવડાવ્યું શું કામ એમ કરી અને નોકરને ભાડૂતી માણસો કહી અને તેને ઠપકો આપે છે થોડી ભાડુતી ડોક્ટર ડૉક્ટર પણ આવી પહોંચ્યા બાઈના હવાલાને બદલે બદલી નાખી તે ક્ષણ પૂરતો હવાલો અપરમાએ લીધો બાળકને તાવ કેમ આવ્યો ક્યારે આવ્યો વગેરે હકીકત તેણે ડૉક્ટરને કહી સુવા મથતા બાળકની આંખોમાં પોપચા ડૉક્ટરે ઊંચા ઉઘાડ્યા તેની બગલમાં થર્મોમીટર ખોસી દીધું બાળકને તેમણે ચત્તું કર્યું ઊંધું સુવાડ્યું અને તેની છાતી પેટ વાંસામાં તડિંગ તડિંગ આંગળા ઠોક્યા ઉથલાઉથલી પૂરી કરી ડૉક્ટરે દવા લખી આપી અને જરૂર પડે ફરી બોલાવવાનું ધીરજપૂર્વક સૂચન કરી તેઓ ચાલ્યા ગયા બાળક તો તલખાટ વધી ગયો તેનો દેહ આમતેમ તરફડતો હતો માતાએ ડૉક્ટરને ફરી બોલાવ્યા બાળકના પિતાને પણ કચેરીમાંથી બોલાવ્યા પતિ પત્ની બાળકની પાસેથી ઉઠ્યા નહીં રાત્રે માએ જમ જમવાનું પણ માંડી વાળ્યું જ્યારે કુસુમાયુદ્ધની આવી તબિયત હતી ત્યારે માતા તેની પાસેથી ખસતી નથી અને ડૉક્ટરે આવી અને તેની તપાસ કરી પિતાને પણ ઓફિસેથી બોલાવી લીધા કારણ કે તેને વધારે પડતો તાવ હતો અને માતાએ તે રાત્રે જમવાનું પણ માંડી વાળ્યું અને ડૉક્ટરની સાથે પોતાના પુત્રની સાર સંભાળ લેવા માટે ત્યાં બેસી જાય છે બાળકના માથા ઉપર સતત બરફ મૂકવાનો ડૉક્ટરનો હુકમ હતો ડૉક્ટરો હુકમ આપતી વખતે હુકમ પાડવાની શક્યતાનો ભાગ્યે જ વિચાર કરે છે નોકરો બરફ મૂકી કંટાળ્યા અને બાળકના માથા ઉપર જ ઝોકા ખાવા લાગ્યા માતાએ નોકરને સુવાડી દીધા અને બરફ ફેરવાનું પોતે જ શરૂ કર્યું ફરજ બજાવવા મથતી માતાએ એમાં કાંઈ ભારે કામ લાગ્યું નહીં રાતના બાર વાગતા સુધી તેણે વગર આંખ નીચે બાળકને માથે બરફની થેલી ફેરવ્યા કરી પછી તેના પતિએ આગ્રહ કરીને તેને સુવાડી અને તે પોતે પુત્રની શુશ્રુષામાં રોકાયો અહીંયા કુસુમયુદને ખૂબ જ તાવ હતો એનું શરીર એકદમ ધકધકતું હતું એટલા માટે ડૉક્ટરે તેને બરફના પોતા મૂકવાનું કીધેલું આપણે પણ કેમ તાવ આવે તો તાવ ઉતરે નહીં તો માથામાં પોતા મૂકવામાં આવે પાણી છે એમાં પોતા બોળી અને માથા ઉપર મૂકી અને પાછું એને નીચોવી અને ફરીવાર સારા પાણી પાછું પોતા મૂકવામાં આવે તો આ જ રીતે આ કુસુમા પણ પોતા મૂકવાનું શરૂ કર્યું અને માતા છે એ થાકતા પિતાએ પોતે એની શુશ્રુષા એટલે કે એની સેવા ચાકરીમાં પોતે પણ રોકાયા માતાને કોણ જાણે કેમ ઊંઘ ન આવી જરાવાર થઈ અને બાળકે ચીસ પાડી ઓ મા અપરમાં પથારીમાંથી એકદમ ઊઠીને બેઠી થઈ ગઈ અણઘણ પુરુષના હાથમાંથી થેલી તેને લઈ લીધી અને તે પછી પોતે બાળક પાસે બેઠી અહીંયા રાત્રે અચાનક કુસુમાયુ છે એ માતાને બૂમ પાડે છે અને અપરમાં એકદમ પથારીમાંથી ઊઠીને તેની પાસે જાય છે અણઘડ પુરુષના હાથમાંથી એટલે કે જેને આ બાબતમાં ખ્યાલ ન આવતો હોય એવો પુરુષ તો એના હાથમાંથી બરફની થીલી લઈ અને પોતાના હાથમાં લઈ લીધી અને કુસુમયુદ્ધ પાસે પોતે બેસી જાય છે રાત્રિના એકાંતમાં ફરી બાળક લવી ઉઠ્યો લવી ઉઠ્યો એટલે કે બોલી ઉઠ્યો કે માં ઓ દીકરા એમ જીભે આવેલા શબ્દો માતાએ ઉચ્ચાર્યા નહીં તેને જરા શરમ આવી તેને માત્ર એટલું જ પૂછ્યું કેમ ભાઈ શું છે બાળકે આંખ ઉગાડી અને અપરમા સામે જોયું તમે નહીં કહી બાળકે આંખ મીંચી દીધી બૂમ પાડીને એ તો માને બૂમ પાડી આંખ ખોલ્યા વગર બાળકે કહ્યું તે હું જ માં છું ને માતાએ કહ્યું બાળકે ફરી આંખ ઉગાડી માતા તરફ તાકીને જોયું હા પણ હું તો મારી ખરી માને બોલાવું છું અપરમાનું હૃદય ધડકી ઉઠ્યું તેના હૃદયમાં ચીરો પડ્યો હજી આ બાળકને હું ખરી માતા સરખી નથી લાગતી તેણે કહ્યું તે હું જ વળી ખરીમાં છું ખરીમાં મને તું કહેતી હતી તમે નહીં એણે કીધું કે ખરી માતા તો મને તું કહેતી હતી તમે નહીં મેં ક્યારે તને તમે કહીને બોલાવ્યો માતા જૂઠું બોલી પણ મારી ખરી મા તો મરી ગઈ છે ને તે હું આવી જોતો નથી કેમ ઓ દીકરા તારે માટે અપરમાં ખરીમાં બની ગઈ તેણે બાળકના મુખ ઉપર પહેલું ચુંબન લીધું તેના હૃદયમાં માતૃત્વનો પાતાળ કૂવો ફૂટી નીકળ્યો બાળકની નાની પલંગડીમાં તે પોતે સૂતી અને બાળકને તેણે છાતી સરસો લીધો બાળકને આ ઉમળકાનો ઊંડો અર્થ સમજવાની જરૂર નહોતી તે તો એટલું જ સમજ્યો કે આ છાતી સરસી ચાંપીને ખરી માં જ સૂવે માને બાજીને કુસુમાયુદ્ધ ગાઢ નિંદ્રામાં પડ્યો તેના દેહને બાળ તો અગ્નિ શાંત પડી ગયો હવે તેના મસ્તક ઉપર બરફ મૂકવાની જરૂર નહોતી આજે તે માની અમૃતભરી સોડ પામ્યો હતો અહીંયા જ્યારે અપરમાં છે એ પોતે રાત્રે કુસુમાયુદ્ધનો દુઃખ દર્દ જ્યારે વધી જાય ત્યારે ખરીમાને બોલાવે છે ત્યારે અપરમાં છે એ આવી અને કહે છે કે હું જ તારી ખરી માતા છું ત્યારે કુસુમાયુદ્ધ કહે છે કે હું તો મારી ખરી માને બોલાવું છું તમે તો મને તમે કહીને બોલાવો છો જ્યારે મા તો મને તું કહીને બોલાવતી અને વળી મારી ખરી માતા તો મૃત્યુ પામી છે આ સાંભળતા જ અપરમાનું માતૃત્વ છે એ જાગી જાય છે અને એ કુસુમા યુદ્ધને ખૂબ જ વહાલ કરે છે અને પોતાની છાતી સાથે એને ચાપી લે છે એટલામાં જ કુસુમા યુદ્ધને પણ પોતાની જાણે ખરી માતા મળી ગઈ હોય તેઓએ આનંદ પામે છે અને હવે એને બરફની થેલી મૂકવાની કે પોતા મૂકવાની જરૂરિયાત રહેતી નથી અને માત્રની માતાની અમૃતભરી સોડમાં એટલે કે એની જે સોડ છે એમાં એ ખૂબ જ શાંતિથી એ સૂઈ જાય છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે એની શબ્દ સમજૂતી જોઈએ વિક્રિયા તો વિકાર કે વિકૃતિ અહીં ભયજનક રોગ રૂવા એટલે કે રૂવાડા કે રોમ તલખાટ એટલે બકવાટ કે લવારો વિકટ તો મુશ્કેલી કે દુર્ગમ અપરમાં તો સાવકીમાં શુશ્રુષા એટલે સેવા ચાકરી અણઘડ તો કેળવાયા વિનાનું તાવવું એટલે કસોટી કરવી કવચિત તો ક્યારેક હવે રૂઢિપ્રયોગ જોઈએ પ્રભુના ધામમાં જવું તો મૃત્યુ પામવું ઠરીને રહેવું કાયમી એક સ્થળે સ્થિર થવું શરીર લોહી ન લેવું તો ખાવા પીવા છતાં શરીર સુકાતું જવું હૃદયમાં ચીરો પડવો અત્યંત આઘાત લાગવો પાતાળ કૂવો ફૂટવો તો એકાએક ભાવ કે પ્રેમ ઉભરાઈ આવવો છાતી સરસો લેવો તો પ્રેમથી ચાંપી લેવો કે ભેટી પડવું વિદ્યાર્થી મિત્રો અહીંયા આ પાઠ આશા રાખું છું કે તમે સારી રીતે સમજાશો આભાર